અમદાવાદ સાબરમતીથી 15મી ઓક્ટોબરે નીકળેલી ગૌ અને રાષ્ટ્રીય રક્ષા માટે દંડક યાત્રા આજે 150 કિમીનું અંતર કાપી અમીરગઢ તાલુકામાં પ્રવેશી હતી. આ યાત્રા કુલ 711 કિમીનું અંતર કાપી રાજસ્થાનના કિશનગઢ પહોંચશે. ભારત દેશે એક સાધુ સંતોની તપોભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે આ સાધુ દ્વારા દેશ માટે કાઢવામાં આવેલી યાત્રા સાબિત કરી બતાવી છે કે ભારત દેશ સાધુ સંતોનો પ્રદેશ છે. અમદાવાદ સાબરમતીના આશ્રમમાં રહેતા મુનિબાબા ચેતનદાસ બાપુ ગૌ અને રાષ્ટ્રીય રક્ષા માટે છેલ્લા 21 વર્ષથી મૌન વ્રત રાખેલું છે. જો કે તેઓએ ગૌ તેમજ રાષ્ટ્રની રક્ષા માટે બાધા આખડી રાખી હતી, જે બાધા આખડી મુજબ પોતાના આશ્રમની રાજસ્થાનના કિશનગઢ દાદુ દયાલ કરડાલા ગામે આવેલા અખિલ ભારતીય દાદુ દયાલ સંપડા નીરમોહી અખાડા આંતરરાષ્ટ્રીય પંથ મુનિબાબા ચેતનદાસના ધામે 711 કિલોમીટરનું અંતર દંડવન યાત્રા સાથે જવાનું નક્કી કર્યું હોવાની તેઓ આજથી 4 માસ અગાઉ 15 ઓક્ટોબરના રોજ યાત્રાનો પ્રારંભ અમદાવાદથી કર્યો હતો. જે યાત્રા 150 કિલોમીટરનું અંતર કાપી આજ સવારે અમીરગઢ તાલુકાની હદમાં પ્રવેશ કર્યો હતો, જેમણે અહીંથી હજુ લગભગ 1.5 વર્ષ જેટલો સમય લાગશે. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. મુનિબાબા ચેતનદાસજી મહારાજ જે પોતે રાષ્ટ્રીય રક્ષા માટે, ધર્મરક્ષા અને ગૌરક્ષા માટે, સનાતન ધર્મરક્ષા માટે શ્રી બાપુએ 21 વર્ષ સુધી મૌન વ્રત લીધું છે અને બાપુશ્રીને 711 કિલોમીટર દંડવત યાત્રા પરિક્રમા ચાલુ કરી છે. જેવો સ્થળ કાંકરિયા અમદાવાદથી ચાલુ કરેલ છે, પાલનપુર સુધી પહોંચી ગયેલ, અત્યારે યાત્રા આબુધામ પહોંચવા જઈ રહી છે. એના પછી સલીમાબાદ, નિર્મોઈ, નિંબારક, પછી એના પછી પુષ્કરજી, એના પછી કરડાલા ધામ, દાદુ દયાલ ધામ. બાપુનું પોતાનું ત્યાં ધામ છે.